સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મ દિવસે ઈદ એ મિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો તથા મુસ્લિમ વિસ્તારોના રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને મુસ્લિમ બિરાદરો અને જુલુસ કાઢી કમિટી દ્વારા પ્રાંતિજના મુસ્લિમો વિસ્તાર સહિત બજારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં અલ્લાહને દુઆઓ કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પ્રાંતિજમાં ઈદ એ મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બે દિવસ પહેલાથી જ મુસ્લિમ વિસ્તારોમાં તથા મસ્જિદો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હતી અને ઠેર ઠેર પાણીની પરબ તથા દૂધની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ઈદ એ મિલાદ પર્વ નિમિત્તે બારકોડ, પઠાવાડા વગેરે વિસ્તારોમાંથી મુસ્લિમ બિરાદરો તથા જુલુસ કમિટી દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં એકતા, શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહને દુઆઓ કરવામાં આવી હતી અને શાંતિ શિસ્ત રીતે પ્રાંતિજના વિવિધ માર્ગો ઉપરથી શાંતિપૂર્વક જુલુસ પસાર થયું હતું. જ્યારે જુલુસના માર્ગો ઉપર ધર્મપ્રેમી લોકો દ્વારા દૂધ, કોલ્ડ્રિંક, આઈસ્ક્રીમ, ઠંડા પીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો પ્રાંતિજ પીઆઈ ડીએમ ચંપાવત દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ہمارے والد محترم کی طریقہ سید جعفر بن سلطان یہاں 1983 آئے اور کے بعد یہ آتے رہے. ہمارا سلسلہ انتانیہ جو قطب الآفتاب اور متقل شیخ عبد القادر جیلانی رضی اللہ تعالیٰ عنہ سے ہو کر سلسلہ سلطانیہ شاہ دولت منوری سے وابستہ ہے. میرے والد محترم کا نام سید جعفر بن سلطان جو 1993 میں لم سم یہاں آئے اور آتے ہیں, اور اس کے بعد 1993 میں یہاں پر یہ جلوس کا اہتمام کیا گیا. اور یہ جلوس کا اہتمام انہوں نے شریعت کے طریقے سے یہاں پر اہتمام کیا گیا, اور انہوں نے لوگوں کو بتایا کہ قرآن اور حدیث کی روشنی میں اس جلوس کو اس طرح نکالا جاتا ہے. 1983 میں پہلی بار نائنٹی تھری میں یہاں پہلی بار یہ جلوس میرے والد محترم سید جعفر سلطانی کے نگرانی میں نکلا, اور میں اس وقت موجود تھا. اور یہ جلوس شریعت کے, قرآن اور حدیث اور رسول صلی اللہ علیہ وسلم کی سنت کی روشنی میں یہ جلوس محمدی یہاں سے نکالا گیا, اور لنگر کا ایک چھوٹا سا اہتمام ہوا, چھوٹے سے جلوس کا اہتمام ہوا, اور آج یہ جلوس بڑے شان و شوقت کے ساتھ یہاں یہ جلوس عید میلاد النبی منایا جاتا ہے, اور یہ جلوس یہاں سے نکلتا ہے, اور پورے شہر کا کھانا اس کے نکلنے کے بعد یہاں ہمارا بڑے ادب و آداب سے نکلتا ہے. درود پاک پڑھی جاتی ہے, صلاۃ و سلام پڑھے جاتے ہیں, نعت پاک کے نذرانے پیش کیے جاتے ہیں, اور لوگوں کے لیے امن و امان کی دعا کی جاتی ہے. اللہ رب العزت سارے عالم میں سب لوگ کی حفاظت فرمائے, امن و امان عطا فرمائے, اور ایسی پورے شہر سے ہوتا ہوا یہ جلوس واپسی یہاں سے جاتا ہے اور یہیں پر آ جاتا ہے, اور اس کے بعد پورے شہر کا کھانے کا اہتمام کیا جاتا ہے. ہماری دعا ہے اللہ رب العزت اس جلوس کو ہمیشہ سب کے امن و امان کے ساتھ قائم ہوتا ہے. آمین. સંપૂર્ણપણે દૂર કર્યો. એક સમય હતો જયારે સ્ત્રીઓને કોઈ માન આપવા માટે તૈયાર નતું, બાળકીઓને જીવતી દફનાવી દેવામાં આવતી હતી, ત્યારે એક એવા સ્ત્રી સાથે શાદી કરીને હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે
દુનિયા ને એક સંદેશ આપ્યો અને વિધવાઓને સ્થાન આપ્યું. આપની પોતાની પુત્રી હજરતે ફાતેમા ઝહરાને પોતાના જીગરનો ટુકડો જણાવી અને સ્ત્રીઓને બાળકીઓને માન આપ્યો. દોસ્તો, આજના એમના જન્મદિવસના એટલે કે ઈદે મિલાદુન્નબીના આજના આ મુબારક પર્વ પ્રસંગે આપ સૌને હું ઈદે મિલાદુન્નબી મુબારકબાદી પાઠવું છું. અને પાક પરવરદિગાર પાસે દુઆ છે કે અલ્લાહ તઆલા હુઝુર પાકના સદકામાં આપણા ભારત દેશમાં અમનો અમાન અને શાંતિ કાયમ રાખે, ભાઈચારો કાયમ રાખે. આમીન. અલ્લાહુમ્મા આમીન.